हेलो फ्रेंड्स, वेलकम बैक विश्वविद एक्स्ट्रा। फ्रेंड्स, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડિયોમાં। ફ્રેન્ડ્સ, આપણે જેમ એક વિડિયો અપલોડ કરેલો હતો કે રાજકોટમાં આવેલ છે સૌરાષ્ટ્રની સૌથી મોટી સેકન્ડ મોબાઈલ માર્કેટ, એનો જે આ પાર્ટ 2 હું લઈને આવી ગયો છું। ફ્રેન્ડ્સ, પાર્ટ 1 માં બહુ સારો રિસ્પોન્સ રહ્યો, સારા વ્યૂઝ મળ્યા છે અને સારી એવી કમેન્ટ્સ આવી છે। એ જ કમેન્ટ્સના આધારે આ પાર્ટ 2 હું તમારા માટે બનાવી રહ્યો છું। પાર્ટ્સ 1 માં જેમ આપણે દેખાડ્યું હતું કે રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી સેકન્ડ મોબાઈલની માર્કેટમાં જેમ પ્રીમિયમ મોબાઈલ અને સારા એવા આઈફોન અને સેમસંગના સારા મોબાઈલ કઈ રીતે કેવા ભાવમાં મળતા હોય એ બધું દેખાડ્યું હતું। એવી જ રીતે હવે હું તમને આ વિડીયોમાં દેખાડીશ કે રાજકોટમાં આ જ માર્કેટમાં જો તમારે લો રેટમાં સારા મોબાઈલ લેવા છે, જેમ કે 10,000 થી 15,000માં 5,000ની આસપાસમાં સારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન લેવા છે તો કઈ શોપમાં મળે છે અને કેવા ભાવમાં મળે છે એ બધું તમને આ વિડીયોમાં દેખાડવાનો છું। સૌથી પહેલાં હું તમને માર્કેટની વાત કરું તો આ માર્કેટમાં 15 થી 20 સેકન્ડ મોબાઈલની દુકાનો આવેલી છે। અહીંયા આવેલા છે મોબાઈલ સ્ટેશન, વિનાયક મોબાઈલ, સ્ટેપઅપ મોબાઈલ, હિતેશ મોબાઈલ, ધ બ્યુટી મોબાઈલ શોપ, ઝેનિથ મોબાઈલ, સ્યોર સ્ટફ, સેવન મોબાઈલ, સેલ યોર સેલ, શ્યામ મોબાઈલ, આરકે મોબાઈલ, મોબાઈલ ફોનિક, એસકે મોબાઈલ અને યસ મોબાઈલ। આવી ઘણી બધી સેકન્ડ મોબાઈલની આ શોપ આ માર્કેટમાં આવેલી છે। હવે તમને આ માર્કેટના એડ્રેસની વાત કરું ને તો આ માર્કેટ આવેલું છે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર હીરાપરના કોમ્પ્લેક્સની પાછળની બાજુમાં જાગનાથ પ્લોટ શેરી નંબર 21। અને અહીંયા આપણે જેમ જોઈ શકીએ છીએ કે સ્ટાર શોપિંગ સેન્ટર, કાવેરી કોમ્પ્લેક્સ અને આ બધા બિલ્ડિંગમાં અહીંયા ઘણી બધી શોપ આવેલી છે। તમને દેખાડું મોબાઈલ બ્યુટી શોપ, શોપનું નામ જ આમ બહુ સરસ છે, ધ બ્યુટી શોપ। ચાલો મારી સાથે, કેમ છો? મજામાં મજામાં। હવે અમારા વ્યુઅર્સને દેખાડો કે ધ મોબાઈલ બ્યુટી શોપમાં તમારી પાસે જે મોબાઈલ હોય છે એ કેવા હોય છે, કયા કયા ભાવમાં હોય છે, બધી વાત કરીએ। પહેલા તો પ્રાઇસ રેન્જનું જ કહી દઈએ, મારી પાસે 5,000 થી સ્ટાર્ટ કરીને 40,000 સુધી અલગ અલગ વનપ્લસ છે, આઈફોન છે, સેમસંગ છે, બધા જ મોબાઈલ હોય છે। અને આપણી દુકાન છે એ શાયરીમાં સૌથી પ્રથમ સેકન્ડ મોબાઈલની દુકાન છે જાગનાથ। ઓકે ફ્રેન્ડ્સ, એટલે આ તો આપણા માટે વધારે જાણવા જેવી વાત થઈ ગઈ કે આપણે જેમ વાત કરીએ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી સેકન્ડ મોબાઈલ માર્કેટ જે રાજકોટમાં આવેલી છે અને એમાં અહીંની સૌથી પહેલી શોપ એટલે ધ બ્યુટી મોબાઈલ 2002 થી સ્ટાર્ટ કરેલી છે આપણે આ શોપ। નોકિયાના નાના મોબાઈલ સ્ટાર્ટ થયા હતા ત્યારથી પેનાસોનિક છે, એવા અલગ અલગ ખૂબ મોબાઈલ વેચ્યા છે ઓકે, અને અત્યારે આઈફોન ને સેમસંગ બધા મોબાઈલ ઓકે। હવે મને એકાદ બે છે ને 5,000-7,000 સુધીના કદાચ કોઈકને મોબાઈલ લેવો હોય તો કયા મળી જતા હોય એ એકાદ દેખાડો એટલે અમારા વ્યૂઅરને દેખાડી શકીએ। એક આસુસનો છે મેક્સ, એક સેમસંગનો J26 છે ઓકે, એટલે 5-7,000માં સારામાં સારા સેમસંગના મળી જતા હોય, આ એમઆઈનો ફોન છે ઓકે। આ કેટલામાં મળી જતો હોય કદાચ કોઈ 7,000 રૂપિયામાં? ઓહો, તમે જોઈ શકો છો કે એમઆઈનો આ મોબાઈલ જે છે અપ ટુ ડેટ પરફેક્ટ મોબાઈલ છે, 7,000માં મળી જાય છે। હા જી, ઓકે ઓકે, 6 GB રેમ અને 128 GB ઇન્ટરનલ મેમરી, એટલે કાંઈ ન ઘટે કદાચ આપણે અત્યારે આ મોબાઈલ નવો લેવાનો થાય એટલે આની સમકક્ષ કોઈ પણ 50% કિંમતમાં છે, 14,000 રૂપિયા આજુબાજુ નવો આવે છે, સીધો 7,000માં જ મળે છે, એટલે 50% છે અને સારી કન્ડિશનમાં છે, કોઈ રિપેરેબલ નથી કરાયેલો, ઓરિજિનલ ફોન જ છે ઓકે। અને એ રીતે બીજા ઘણા બધા મોબાઈલ છે, બધા જ છે, ગૂગલ છે, આસુસ, સેમસંગ, અચ્છા ઓકે, વન પ્લસ છે, આ કદાચ એકને ખરીદો હોય તો આ કયા ભાવમાં? 25,000 રૂપિયાનો છે એ, 12256 છે, વન પ્લસ 9R 5G મોડેલ છે, અચ્છા આપણે 25,000માં કસ્ટમરને મળી જતો હોય છે ઓકે ડન। અને બીજું અમને એ પણ એક બધી માહિતી આપો કે આમાં મતલબ કઈ રીતે કદાચ મોબાઈલ કોઈ લઈ ગયા તો એમાં આપણી શોપની કઈ ગેરંટી વોરંટી? શોપની 24 થી 48 કલાકની ગેરંટી આવે છે, બાકી જે બિલમાં ગેરંટી હોય તો એ ગેરંટી એને મળે છે ઓકે, એટલે એ આપણે બેફિકર રીતે લઈ શકીએ કે આમાં અહીંયા શોપમાં લીધા પછી તમને 24 કલાકની મળશે ગેરંટી, એટલે કદાચ 24 કલાકમાં તમને એમ લઈ ગયું કે કઈ પ્રોબ્લેમ છે તમે કહી શકો છો, એટલે એ સર જો મોબાઈલ મતલબ પાછો બદલાવી શકે, બદલાવી શકે, રિફંડ પેમેન્ટ રિફંડ કરી શકીએ છીએ। ઓહો ઓકે, હવે એક એ પણ કહ્યું કે આપણે જેમ કીધું કે ખરીદી તો શકે છે, આવી રીતે કોઈ કોઈને વેચવો છે તો વેચવા માટે અમે 1 કલાકનો ટાઈમ લઈએ છીએ કોઈ પણ મોબાઈલ ચેક કરવા માટે, તો 1 કલાક પછી એને ડિસિઝન આપી દઈએ છીએ કે આ મોબાઈલ તમારો આ ભાવથી અમને લાગુ પડશે ઓકે, એટલે વેચી શકીએ છીએ તમારી પાસે મતલબ 1-2 કલાકનો સમય છે ને, તમે અહીંયા આવીને મોબાઈલની પ્રાઇસ કઢાવી લો એટલે મોબાઈલ ચેક કરાવી લો અને તમે ડાયરેક્ટ વેચી શકો છો અને એક્સચેન્જ અને રોકડાથી બંને થઈ શકે છે, એક્સચેન્જ એક સેલ અને પરચેસ। આ વ્યુઅરની કમેન્ટ્સ એવી હોય છે કે ભાઈ અમે અમરેલીથી છીએ કે સુરતથી છીએ, અમદાવાદથી છીએ અને અમારે રાજકોટના મોબાઈલ માર્કેટમાંથી મોબાઈલ લેવો છે તો શું આપણે કોઈ ઓનલાઈનની કંઈ સિસ્ટમ કરી કોઈ ખરીદી? એ અમને પેમેન્ટ આપી શકે તો અમે એને કુરિયરથી ફોન વિડીયો કોલમાં બતાવી ફોનને અને કુરિયરથી મોકલાવી શકીએ છીએ, અમારી ઉપર એને ટ્રસ્ટ કરવો જરૂરી છે। એટલે ફ્રેન્ડ્સ, તમે એડવાન્સ પેમેન્ટ કરીને આ મોબાઈલ અહીંથી સેકન્ડ મોબાઈલ તમે ગુજરાતભરમાં ક્યાંય પણ ખરીદી શકો છો। તો હવે બીજા નંબરની શોપ છે ને એ આ છે સેલ યોર સેલ, આ હું તમને દેખાડું। અહીંયા પાછળની દુકાન થોડાક હાઈ રેન્જમાં સારા પ્રીમિયમ મોબાઈલ છે પણ એની પણ તમને એકવાર વિઝિટ કરાવું, ચાલો મારી સાથે। હવે જેમ આપણે વાત થઈ
કે તમારી પાસે જે જે મોબાઈલ છે એ અમારા વ્યુઅરને દેખાડીએ. આપણી પાસે આઈફોન ઓલ હોય છે, એન્ડ્રોઈડ હોય છે, વિવો, ઓપ્પો, સેમસંગ બધી કંપનીના હાજરમાં હોય છે આપણી પાસે પ્રીમિયમ મોબાઈલ. ઓકે, અને ઘણા બધા મોબાઈલ અત્યારે આમાં હાજર દેખાય છે, પણ બધા ટૂંકમાં બધા આઈફોન આઈફોન જ મને દેખાય છે કે એમાં 13, 12, 11, 14 એન્ડ્રોઈડમાં સેમસંગમાં ની બધાય વધારે હોય છે, પ્રીમિયમ મોબાઈલ આપણી પાસે વધારે હોય છે. ઓકે, આપણી પાસે કયા રેન્જમાં મોબાઈલ હોય છે ભાવનું? આપણી પાસે 10,000 થી મેક્સિમમ ચાલુ થાય 1,00,000 રૂપિયા સુધીના મોબાઈલ હોય છે. ઓકે, એટલે 10,000 થી લઈને 1,00,000 સુધીના તમને સેલ યોર સેલમાં મળી જતા હોય છે. હવે એકાદા 10,000 ની આસપાસના અમને દેખાડો ને, જેમ કે મને આ 7 કે 6 કયો છે દેખાય છે? આ આઈફોન 6s છે. 6s આ શું ભાવમાં મળી જાય? કદાચ આ તમને મળી જાય 6,000 રૂપિયામાં. ઓકે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આઈફોન 6s એકદમ પરફેક્ટ કન્ડિશનમાં છે. 100% અને તમે જોઈ શકો છો કે પરફેક્ટ કન્ડિશનમાં છે અને ટોટલી ઓરિજિનલ ડિસ્પ્લે સાથે અને કમ્પ્લીટ ઓરિજિનલ જ હોય. ઓરિજિનલ તમે જોઈ શકો છો, કેમેરો વેરો બધું આપણે જોઈ શકીએ છીએ, પરફેક્ટ કામ કરે છે બધું. આઈફોન 14 પ્રો મેક્સ. ઓહો હો, અત્યારનો લેટેસ્ટ આઈફોન 14 પ્રો મેક્સ. આ નવો કેટલાનો મળતો હશે? ઇન્ડિયન તમે લેશો તો 1,39,000 રૂપિયાનો અને ઇન્ટરનેશનલ લેશો તો 1,10,000 રૂપિયા. ઓકે, અને આપણી પાસે આ રહ્યો આ સેકન્ડ હેન્ડ કેટલામાં આવે? આ સેકન્ડ હેન્ડ 92 માં. ઓહો, એટલે તમે જો સમજી ગયા, 1,40,000 ની જે વસ્તુ છે ને એ આપણને માત્ર 92,000 માં અવેલેબલ અહીંથી આ બજારમાંથી મળી જતી હોય છે. અને ઓહો, આમ લુકમાં તમને કહું તો કાંઈ ઘટે નહીં, ટૂંકમાં એકે નથી સ્ક્રેચ કે નથી, એમ લાગે જ નહીં કે સેકન્ડ હેન્ડ લીધો છે. હવે એન્ડ્રોઈડમાં મળી જતા હોય બધા મોબાઈલ? એન્ડ્રોઈડમાં પણ બધા મળી જતા હોય. અને એ અમને કહી દો કે મોબાઈલ લીધો પછી આમાં કઈ ગેરંટી વોરંટી આવતી? અમારા શોપ જે મોબાઈલમાં જે વોરંટી હશે એ તો રહેશે જ, પણ પ્લસમાં અમારી શોપની 48 કલાકની વોરંટી રહેશે. ઓકે, કોઈ પ્રોબ્લેમ હશે તો અમે પૈસા પાછા કરીને મોબાઈલ પાછો લઈશું, કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ નહીં થવા દે. એટલે તમે સેકન્ડ હેન્ડ મોબાઈલ લઈ ગયા એમાં જે ગેરંટી વોરંટી બિલમાં હશે તો મળશે, પણ એ સિવાય છે ને સેલ યોર સેલ વાળા 24 કલાકથી 48 કલાકની વોરંટી દે છે. અને ખાસ હું તમને સેલ યોર સેલની વાત કરું તો અહીંયા મને તિજોરી દેખાય છે, એટલે એટલા બધા મોબાઈલ વેચે છે ને કે પૈસા માટે તિજોરી રાખે. પૈસા રાખવા માટે નથી, ખાલી મોબાઈલ રાખવા માટે છે. ઓકે, એટલે સેલ યોર સેલમાં એટલા પ્રીમિયમ મોબાઈલ એને કે એને રાખવા માટે તિજોરી રાખી છે, એટલે આ બધા મોબાઈલ આજે તિજોરીમાં તો હજી ઘણા પડ્યા છે. રાતે ક્લોઝ કરી પછી એમાં રાખી દઈ. ઓકે, જોરદાર. એટલે જેમ જ્વેલર શોપમાં જેમ સોનાને જેમ તિજોરીમાં રાખવામાં આવે ને અહીંયા મોબાઈલને તિજોરીમાં રાખવામાં આવે છે. ચાલો હવે હું તમને બીજી એકાદી શોપની વિઝિટ કરાવું. ઓકે, તો હવે માર્કેટમાં આવેલી ત્રીજી શોપ શ્યામ મોબાઈલ, એની તમને વિઝિટ કરાવું. અને શ્યામ મોબાઈલની તમને વાત કરું ને તો આપણે પાછળના વિડીયોમાં પણ શ્યામ મોબાઈલના વિશે વાત કરી હતી. અહીંયા છે ને પ્રીમિયમ અને હાઈ રેન્જવાળા સારા મોબાઈલ મળી જતા હોય છે, એ તમને એક વાર દેખાડું. ચાલો મારી સાથે. જેમ તમારી પાસે માર્કેટમાં સૌથી પહેલાં મોબાઈલ આવી જતા હોય એ દેખાડીએ. અત્યારે તમારી પાસે સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ મોબાઈલ સેકન્ડ હેન્ડમાં હોય તો? લેટેસ્ટમાં લેટેસ્ટ મોબાઈલ છે આપણે પછી છે, વનપ્લસનો 11 છે જે આવ્યો ને હમણાં 16/256 તારીખે પરમ દિવસ લોન્ચ કર્યો ને, એ ફોન છે. પરમ દિવસનો બિલ છે વનપ્લસ સ્ટોરનો. એટલે 14 તારીખે લોન્ચ થયો ને આજે 16 તારીખે તમારી પાસે વેચવામાં આવી ગયો? 14 તારીખે આપણી પાસે વેચવા માટે આવી ગયો વનપ્લસ 11, 16 GB રેમ, 256 GB મેમરી, 100% કન્ડિશન, કેશનો બિલ, વનપ્લસ સ્ટોરનું રાજકોટનો બિલ. એટલે બધા સમજી શકો છો કે મોબાઈલ જ્યારે રાજકોટના અડધા મોબાઈલ શોપમાં નવા નહીં આવતા એની પહેલા અહીંયા સેકન્ડ હેન્ડમાં આવી જાય છે. હા, 100%. હવે આઈફોનની અને સેમસંગની એવી બધી વાત કરીએ અને ખાસ એ કહીએ વ્યુઅરને કહું કે તમારે જો પ્રીમિયમ મોબાઈલ સેકન્ડ હેન્ડ સસ્તામાં લેવા છે ને તો એના માટેની બેસ્ટ જગ્યા એટલે શ્યામ મોબાઈલ. તમે જોઈ શકો છો કે તમે ગમે ત્યારે આવો ને અહીંયા ડિસ્પ્લે ભરેલી જશે, ડિસ્પ્લેમાં મતલબ ક્યારેય મોબાઈલ ઘટતા નથી. તમે જમને એકાદો દેખાડો આઈફોનમાં આપણી પાસે કયા કયા છે? આઈફોનમાં છે ને આપણે 14 પ્રો મેક્સ આપી દો, 256 GB છે ખાલી. જુનો 14 પ્રો મેક્સ આ કદાચ કોઈ કસ્ટમરને જોઈએ તો શું ભાવમાં મળી જતો હોય? 1,05,000 રૂપિયામાં 7 દિવસ જૂનો. ઓકે, નવો કદાચ 1,40,000 કે હોય છે, સીધો જ 35,000 નો ફાયદો. 7 દિવસ જૂનો મોબાઈલ એટલે 35,000 સસ્તો તમને મળી જાય. મતલબ તમે જોઈ શકો છો કે આમાં એક સ્ક્રેચ નથી અને હું તો નવો લેવા કરતા સેકન્ડ હેન્ડ ની એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ. 100% વિઝિટ કરવી જોઈએ. અને આમાં આપણે વોરંટી ને બધું કમ્પ્લીટ મળી જતું? બધું કમ્પ્લીટ વોરંટી મળે, બધી ફોનમાં જવાબદારી આપણી રહેશે. ઓકે, અને આપણે શોપની કઈ ગેરંટી વોરંટી મળી જતી હોય? હા, શોપની ફૂલ ગેરંટી, 14 દિવસની ગેરંટી, કોઈ જાતનો ફોલ્ટ હોય તો કસ્ટમરને પૈસા પાછા આપી છે આપણે પૂરા. ઓકે, જોરદાર. અને કંપનીની વાત કરી દઉં, આપણે મોસ્ટ બધી કંપનીના હોય જ છે. આપણે એપલ, સેમસંગ અને વનપ્લસ ત્રણ કંપની વધારે રાખી છે, વધારે હોય છે, વધારે હોય છે. અને એક એ કહી દો અને આપણે હાઈ રેન્જ રાખતા હોય છે, મિનિમમ આપણી પાસે સ્ટાર્ટ થઈ છે આપણે 25 થી રેન્જ ચાલુ થાય છે અને 1,00,000 ઉપરની આપણી ટોટલ રેન્જ આપણી પાસે અવેલેબલ હોય છે. અને તમે ગમે ત્યારે આવો, પ્રશાંતભાઈ હશે અહીંયા અને આવી રીતે તમને મોબાઈલ દેખાડશે. સેમસંગમાં ફોલ્ડ ફોનની આપણી આગળ રેન્જ છે આપણી આગળ,
પછી સેમસંગ માં S20 ટોટલ ની આપી આગળ આખી રેન્જ છે અને S22 સિરીઝ ની રેન્જ છે કેવો મળી જતો આ 65000 માં છે લાંબી વોરંટી વાળો ઓકે 65000 100% કન્ડિશન બિલ બોક્સ કેબલ કમ્પ્લીટ ઓકે અને ફોલ્ડ ને બધા મળી જતા હોય છે ફોલ્ડ માં બધા છે એપલ માં બધા છે 11 છે 12 છે 13 છે 14 છે આખી રેન્જ છે આપણી પાસે 14 પ્લસ છે અને એક એ કહી દીધો કે કદાચ કોઈકને વેચવો છે તો વેચવા માટે શું આવી શકે હા તો હવે બિલ બોક્સ ને કમ્પ્લીટ હોય 100% કન્ડિશન હોય તો આપણે ખરીદી પણ કરી શકીએ છીએ ઓકે એટલે કદાચ તમારે સારો પ્રીમિયમ મોડેલ વેચવો છે તો પણ તમે સેમ 14 પ્લસ સેકન્ડ માં આપણી બધા પાસે છે 14 છે 13 છે 13 પ્રો મેક્સ છે આ છે 14 પ્રો 14 પ્લસ 14 પ્લસ 256GB 2 મહિના જૂનો બિલ વાળો આ શું ભાવ મળી જતો આ છે 75000 રૂપિયા 100% કન્ડિશન બિલ બોક્સ કેબલ કમ્પ્લીટ છે હવે જોઈ શકો છો કે નવાને ટક્કર દઈએ ને એ ટાઈપના સેકન્ડ હેન્ડમાં મળી જાય છે અને આવા સરસ સરસ મોબાઈલ તમે એમને આપજો અને વોચમાં આપણી આગળ આખી રેન્જ હોય છે આપણી આગળ સેમસંગ ની વોચ હોય છે એપલ ની વોચ હોય છે આખી વોચની વાત કરી દઈએ કે વોચમાં મળી જતી હોય છે સેકન્ડ હેન્ડમાં વોચમાં મારી પાસે બધી અવેલેબલ છે 6 સિરીઝ છે એપલ ની 7 સિરીઝ છે 8 સિરીઝ છે વોચ અલ્ટ્રા છે બધી અવેલેબલ હોય છે નવા ફોન કોઈ પણ જોતા હોય તો એમાં બધા મળી જશે આપણે નવા લેવા છે તો પણ તો વિઝિટ કરી શકો છો નવા નવા એપલ ના બધા મળી જશે 14 છે 14 પ્રો છે 14 પ્રો મેક્સ છે બધા મળી જશે અને એક ખાસ તમને દેખાડું છું મોબાઈલ સ્ટેશન તમે એ વાંચી શકો છો કે લખેલું છે કે જૂના મોબાઈલ લેપટોપ રોકડા પૈસાથી લેવામાં આવશે એટલે કે તમારે કદાચ મોબાઈલ કે લેપટોપને ડાયરેક્ટ રોકડા પૈસાથી વેચવું છે ને તો એના માટેની બેસ્ટ શોપ એટલે મોબાઈલ સ્ટેશન આની પણ તમે વિઝિટ કરજો અને હવે તમને ખાસ આપણા આ વિડીયોની વાત કરું તો આપણો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે આનો એપિસોડ ત્રીજો પણ જરૂરથી બનાવીશું તો ચાલો ત્યાં સુધી જોતા રહો મારા બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ